દોસ્તો ડેઇલી હંડ દ્વારા ડેઇલી લર્ન નામની એક નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં આઈ એચયુ નામની એક્ઝામ લેવામાં આવશે જેમાં તમે મોબાઈલ લેપટોપ તેમજ અન્ય ઇનામો જીતી શકો છો સીબીએસસી સ્ટેટ બોર્ડ જે ડબલ ઇ એનઇટી કોડિંગ તેમજ રોબોટિક્સને લગતું નોલેજ તમને મળશે સારી એવી પરીક્ષા આપીને તમે પચાસ કરોડ સીધાના ઇનામો જીતી શકો છો પ્રથમ વખત દોસ્તો સ્ટેટ અને નાના શહેરો પછી ગ્રામીણ વિભાગ પણ ક્વોલિટી લેવલનું નોલેજ પહોંચે તેને ધ્યાનમાં રહીને સરસ મજાની એક એપ્લિકેશન ટૂંક સમયમાં આવી રહી છે જેમાં હિન્દીની સાથે સાથે ઇંગ્લિશ લેંગ્વેજને લગતું પણ નોલેજ તમને વિડીયો મારફતે મળશે તો રાહના જુઓ વિડિયો નીચે લિંક મળી છે ફટાફટ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન ફ્રીમાં કર તો જે પણ મિત્રો તલાટીની તૈયારી કરે છે અને બિન સચિવાલયની તૈયારી કરે છે એમના માટે સારી અપડેટ એ આવી છે કે તલાટી અને બિન સચિવાલયમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત માંગ્યો હોય છે એવા તમામ મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો દોસ્તો તમને ફ્રીમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ મળશે આ જે કોર્સ છે તેની વેલ્યુ પંદરસો રૂપિયા છે પરંતુ એકદમ તમને ફ્રીમાં મળશે તમારે જોબ સ્ટેન નામનો કોડ વાપરવો જ પડશે તો જ તમને આ ફ્રીમાં મળશે અને આ કોર્સ દરેક જગ્યાએ વેલિડ છે એકદમ ફ્રીમાં તમને મળશે અને સર્ટિફિકેટ પણ હવે દોસ્તો આ કોડ કઈ રીતથી વાપરવાનો છે સર્ટિફિકેટ કઈ રીતથી વાપરવાનું છે વિશે કઈથી મળશે એના વિશે વાત કરી લઈએ હેલો એવરી વન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ ઉમેદવારોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં વિડીયો શરૂ કર્યાના એના પહેલાં તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબ સ્ટેન્ડ નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપ લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કુપન કોડ છે તેમાં જોબ સ્ટેન્ડ

જિલ્લા રક્તપિત અધિકારીશ્રીની કચેરી સુરત માટે રાષ્ટ્રીય રક્તપિત નિમુકલ કાર્યક્રમ અંતર્ગત રક્તપિત રોગ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી લેપ્સરી સબ કમિટી સુરત દ્વારા કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે પેરામેડિકલ વર્કરની દોસ્તો હાલમાં ચાર વેકેન્સી અવેલેબલ છે નીચે દર્શાવેલ સ્થળ અને સમય જણાવેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે ત્રેવીસ માર્ચ બે હજાર બાવીસ બુધવારના રોજ વોક ઇન ઇન્ટરવ્યુનું સ્થળ છે જિલ્લા રક્તપિત અધિકારીશ્રીની કચેરી નવી સિવિલ હોસ્પિટલ મજુરા ગેટ સુરત નોંધ લખી છે કે ઉમેદવારોએ સદર જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા માટે ત્રેવીસ માર્ચ બે હજાર બાવીસ સવારના દસથી સાડા અગિયાર સુધીમાં જ કચેરીના નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી રજીસ્ટ્રેશન મેળવી લેવાનું છે સવારે સાડા અગિયાર પછી કોઈપણ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન સ્વીકારવામાં નહીં આવે પેરામેડિકલ વર્કરની દોસ્તો આજે ભરતી આવેલી છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો ઓલપાડ માટે એક વેકેન્સી છે માંગરોળ માટે એક છે સુરત અર્બન માટે બે છે એમ થઈને ટોટલ ચાર વેકેન્સી છે. વય મર્યાદા ઇન્ટરવ્યુની તારીખ 18 થી વધુ ને 40 થી ઓછી છે તે ના હોવી જોઈએ. 18 થી વધારે હોવી જોઈએ ને 40 થી ઓછી હોવી જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સેલેરી રૂપિયા ફિક્સ મળશે. લાયકાત અને અનુભવની વાત કર તો હાઈ સ્કૂલ હાયર સેકન્ડરી સાથે PMW એટલે કે લેબ સ્રી ટ્રેનિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ अथवा MSW BSC સાથે આરોગ્ય ક્ષેત્રે 3 વર્ષનો એક્સપિરિયન્સ અને કોમ્પ્યુટરની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે તો જ તમે આ પોસ્ટ માટે એલિજીબલ છો અરજી છે તો દોસ્તો તે કરી શકો છો આગળ વાત કરું શરતોની તો નિમણૂક પામનાર ઉમેદવારોએ આત્રેની શરતો અને બોલી જણાવવામાં આવે તે બંધન કરતા રહેશે જે ઉમેદવાર અન્ય સંસ્થા એવી કે સરકારી કે બિન સરકારી સંસ્થામાં હોય તેવા ઉમેદવારોએ સંસ્થાનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે ઉમેદવાર એમએસડબલ્યુ બીએસસી સાથે આરોગ્ય ક્ષેત્રે ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હશે તે અંગેનું પ્રમાણપત્ર તેમણે રજૂ કરવું ખૂબ જ જરૂરી છે જાહેરાતમાં માંગ્યા મુજબની લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે જે તે તાલુકાના રહેવાસી હોય તે અંગે રેશન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડની પ્રમાણિત નકલ ઇન્ટરવ્યુ સમયે રજૂ કરવાનું છે ઇન્ટરવ્યુ સમયે જરૂરી લાયકાત ન પ્રમાણિત એક સેટ ઝેરોક્સ ફોટોગ્રાફ નિયત અરજી ફોર્મમાં જોડવાનું છે દોસ્તો એ તમારે રહેશે જે તાલુકામાં નિમણૂક પામનાર ઉમેદવાર ઉપર જણાવેલ તાલુકા મથકે મુખ્ય મથક ખાતે રહેવું ફરજિયાત છે સદર ભરતી માટે પસંદગી સમિતિનો નિર્ણય આખડી ગણાશે જેની પડકાર શકશે નહીં તમામ ઉમેદવારો કે જે સરકારી નોકરીઓની તૈયારી કરે છે એમના માટે આ સરસ મજાની ભરતી છે જેની માહિતી આની વિડિયોમાં ડિટેલમાં મેં પ્રોવાઈડ કરી છે વિડીયો ગમ્યો હતો દોસ્તો લાઇક કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય